करजन नगर पालिका की ओर से कुछ दिनों से मुखिया बाजार में लारी गल्ला और कैबिनों के अवैध अतिक्रमण को हटवाया जा रहा था, जिसके बाद इस मामले में कांग्रेस की ओर से विरोध प्रदर्शित किया गया था और साथ ही मुखिया बाजार के अवैध अतिक्रमण वाले व्यापारियों की ओर से भी इस मामले विरोध जताया जा रहा था। हालांकि नगर पालिका की ओर से सभी अवैध अतिक्रमणों को दूर करवा दिया गया। ऐसे में कांग्रेस पार्टी की ओर से आज इस मामले में विरोध जताते हुए धरना प्रदर्शन आयोजित किया गया, जिसमें वहां के व्यापारी भी जुड़े। दरअसल वहां के कांग्रेस के प्रमुख की ओर से इस मामले में रोष जताते हुए पालिका के सामने सूत्रोच्चार किए गए और साथ ही ये कहा गया कि पालिका की ओर से इन व्यापारियों के साथ अन्याय किया जा रहा है। हालांकि व्यापारी और कांग्रेस समिति की ओर से ये कहा जा रहा है कि अगर नगर पालिका की ओर से इन व्यापारियों के मसले को नहीं सुलझाया गया तो फिर बड़े पैमाने पर उनकी ओर से आंदोलन किया जाएगा। नहीं चलेगी भाजपा तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी। गरीबों ने न्याय आपो, न्याय आपो। છેલ્લા બે દિવસથી કરજણ નગરપાલિકા દ્વારા કરજણના અલગ અલગ વિસ્તારોમાં લારી ગલ્લાને ઉઠાવવાનો કાર્યક્રમ દબાણોના પાયા હેઠળ થઈ રહ્યો છે। કોંગ્રેસ પાર્ટી અને સખત શબ્દોમાં વખોડે છે અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જે રીતે કામ કરી રહ્યા છે, ગરીબ માણસોને આનાથી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ડૉક્ટર મનમોહનસિંહજી સરકારે 2013માં એક પરિપત્ર બનાવ્યો હતો કે જેમાં લારી ગલ્લાને કાર્યરત કરવા, જે તે વિસ્તારની અંદર એમને જગ્યા આપવી, એના માટે ડૉક્ટર મનમોહનસિંહની યુપીએ સરકારે એનો પરિપત્ર બનાવ્યો છે। તેમ છતાં કોકને કોક વહીવટી પ્રશ્નોને કારણે, ક્યાંક એમની લેવડ દેવડને કારણે જે દબાણો દૂર થઈ રહ્યા છે, એના ભાગ સ્વરૂપે કરજણ તાલુકા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણાનો પ્રોગ્રામ છે અને આવનાર સમયમાં જે પ્રમાણે ગરીબોને અન્યાય થશે તો એના માટે પણ કોંગ્રેસ સતત ને સતત ઊભી છે અને કોંગ્રેસ ગરીબોના પડખે છે। છેલ્લા બે દિવસથી કરજણ નગરપાલિકા દ્વારા લહેરી ગલ્લાઓ હટાવવાનું કાર્યક્રમ આ લોકોએ રાખેલો છે, એની અંદર હું સખત શબ્દોની અંદર વખોડું છું। કોરોના કાર અને મોંઘવારીએ મજા મેકી છે, એ દિવસ દરમિયાન આ લોકો એમના લહેરી ગલ્લા ચલાવી એમની રોજગારી ચલાવે છે અને એ રોજગારી ચલવા છતાં પણ આ લોકોને જરા પણ આ સત્તાધીશો છે એ લોકોને દયા અને શરમ આવતી નથી અને એમને શરમને નેવે મૂકી અને આ કામ કરેલ છે। જે લહેરી ગલ્લાવાળા છે એ લોકો એમની ચલવી અને રોજીરોટીનું પૂરું કરે છે, આનું વહેલામાં વહેલી તકે નિકાલ નહીં આવે તો કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ આનાથી ઉગ્ર આંદોલન કરશે। નગરપાલિકા ખાતે ધરના કાર્યક્રમ રાખ્યો છે, એનું કારણ એ છે કે છેલ્લા બે દિવસથી લારી ગલ્લા નાના પથારાવાળાને હેરાન કરી ખસેડવામાં આવે છે, એમની લારીઓ જપ્ત કરવામાં આવી છે, એનું કોંગ્રેસ સમિતિ સખત શબ્દોમાં વખોડે છે। ખોટી રીતે જે કોરોના કાળ દરમિયાન ચાલતો હતો એમાં ધંધા પડી ભાગ્યા હતા બધાના, અત્યારે બેરોજગાર થઈ ગયા છે બધા, ધીમે ધીમે ધંધા ઊભા થાય છે અને ત્યારે નગરપાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે, તદ્દન ખોટું છે, ગેરવ્યાજબી છે। એનાથી કેટલાય છોકરાઓના ભણવાનો પર અસર પડશે, મા બાપો કમાઈ નહીં શકે, એની માટે ખવડાવવાનો પ્રશ્ન એ લોકોનો છે। અમે બે દિવસથી મળીએ છીએ તો કે અમારે ખવડાવના કેવું ના પૈસા વ્યાજે લાય, તેને વ્યાજવાળા અમારે હેરાન કરશે, એ રીતના બધું કેવું છે, એટલે અમારા શબ્દોમાં વખોડીએ છીએ ને હવે જો બે દિવસમાં આ લોકો બંધ નહીં કરે તો એને અમે ઉપવાસ પર ઉતરવાના છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।